વિષય હિન્દી મગર કા મ પ્રશ્ન પેલો પઢો ઓર વાંચો અને લખો મગરનું ચિત્ર આપ્યું છે અને મ સે મગર પછી સામે શબ્દ આપ્યો છે મગર હિન્દીમાં પછી નીચે મગરમાં મ હિન્દીનો ટપકા કરીને આપ્યો છે જોડીને લખવાનું છે મગર એટલે મગર પ્રશ્ન નંબર બે મ ઢૂંઢકર ઉસ પર રાઉન્ડ બનાવો મોં શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે કેટલાક અક્ષર એપા છે અક્ષરમાં મોં આવતો હોય તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે પેલો છે મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે છ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ટ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ગ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી ત તો તેની ઉપર પણ કાંઈ કરવાનું નથી પછી છે મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ભ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી જ તો તેની ઉપર પણ કાંઈ કરવાનું નથી ર તો તેની ઉપર પણ કાંઈ કરવાનું નથી પછી છે તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ન તો તેની ઉપર કંઈ કરવાનું નથી મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે ગ તો તેની ઉપર કાંઈ કરવાનું નથી મ તો તેની ઉપર રાઉન્ડ બનાવવાનું છે મ ઉપર રાઉન્ડ બનાવવાનું છે બીજા કાંઈ અક્ષર ઉપર કાંઈ કરવાનું નથી પ્રશ્ન નંબર ત્રણ પઢો એટલે વાંચો નીચે મો છે વાંચવાનું છે પછી છે રંગ ભરો એટલે રંગ પૂરો નીચે મો આપ્યો છે તેમાં રંગ પૂરવાનો છે બિંદુઓ કો મિલાવો ટપકા જોડો નીચે એક બે ત્રણ ચાર એમ નંબર આપીને એરા કરીને મ લખેલો છે ટપકા જોડીને જોડીને મ લખવાનો છે પ્રશ્ન નંબર ચાર પઢોર લીખો વાંચો અને લખો પછી મ આપ્યો છે નીચે એ વાંચતો જવાનો છે ને લખતો જવાનો છે પેલા ટપકા કરીને આપ્યો છે જોડીને લખવાનો છે પછી ખાલી જગ્યામાં મ લખીને મ લખવાનું છે અને બોલતો જવાનું છે પ્રશ્ન નંબર પાંચ મકો મથી શરૂ હોય વાળી ચિત્રથી જોડો મને મથી શરૂ થતા ચિત્ર સાથે જોડો નીચે મ આપ્યો છે ને રાઉન્ડમાં ફરતી બાજુ ચિત્ર આપ્યા છે નીચે શબ્દ આપ્યા છે જે ચિત્ર મથી શરૂ થતું હોય શબ્દ તેની સાથે જોડવાનું છે પેલું છે મટર તો એ મથી શરૂ થયું તેને મ સાથે જોડવાનું છે પછી છે મકાન તો એ પથી શરૂ થયું તેને મ સાથે જોડવાનું છે પતંગ તો એ પથી શરૂ થયો તો તેને જોડવાનું નથી છે મછલી તો એ મથી શરૂ થયો તો તેને મં સાથે જોડવાનું છે પછી છે ફણ તો એ ફથી શરૂ થયો તો તેને જોડવાનું નથી પછી છે મગર તો એ મથી શરૂ થયો તેને જોડવાનું છે પછી છે બસ તો એ બથી શરૂ થયો તેને જોડવાનું નથી